નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજનો આપણો યુનિટ ટુ રીડ વન અનફોર્ગટેબલ વોલ્ટ ડિઝની વિદ્યાર્થી મિત્રો મિકી માઉસનું નામ તમારી સામે આવે એટલે તરત જ આપણને બાળપણની યાદ આવે બસ એ જ મિકી માઉસના રચયિતા એ જ મિકી માઉસને બનાવનાર એટલે કે સફળ વ્યક્તિ વોલ્ટ ડિઝની બસ આ જ વોલ્ટ ડિઝની નામના મહાન વ્યક્તિની વાત આપણે આ યુનિટમાં કરવાની છે અનફોર્ગેટેબલ અનફોર્ગેટેબલ એટલે કે કદી ભૂલી ન શકાય તેવા વોલ્ટ ડિઝની વિદ્યાર્થી મિત્રો આ યુનિટમાં વોલ્ટ ડિઝનીની એક જબરજસ્ત જે સફળતા છે તેના બાળપણથી લઈ અને જ્યાં આખે આખું ડિઝનીલેન્ડ બનાવે છે મિકી માઉસની રચના કરે છે આ બધી જ બાબતોની ચર્ચા તેનો અભ્યાસ આપણા યુનિટમાં કરશું અને આ યુનિટના લેખક તેમના ભાઈ એટલે કે રોય ડિઝનીએ કરેલું છે વિદ્યાર્થી મિત્રો યુનિટ ટુની ની શરૂઆત કરતા પહેલા આપણે સૌ પરિચિત થઈએ વોલ્ટ ડિઝનીથી અબાઉટ વોલ્ટ ડિઝની વોલ્ટર ઇલિયાસ ડિઝની વિદ્યાર્થી મિત્રો તેમનો જન્મ પાંચ ડિસેમ્બર ઓગણીસો એક શિકાગોમાં થયો હતો જેમનું નામ હતું બાળપણનું નામ વોલ્ટર ઇલિયાસ ડિઝની વિદ્યાર્થી મિત્રો ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે વોલ્ટ ડિઝનીએ તેમના જીવન દરમિયાન સાત જેટલા એમી એવોર્ડ્સ બાવીસ એકેડેમી એવોર્ડ્સ સેસિલ બી ડિમાઇલ એવોર્ડ અને તેઓ એકેડેમિક એવોર્ડમાં ઓગણસાઠ વખત પોતે નોમિનેટ થયા છે અને વોલ્ટ ડિઝની એના જીવન દરમિયાન બાવીસ ઓસ્કાર એવોર્ડ મેળવ્યા છે કે જે વિશ્વના નામાંકિત એવોર્ડમાં જેમનું નામ છે અને ચાર ઓનરરી ઓસ્કાર્સ પણ તેમણે મેળવેલા છે આ હતા વોલ્ટ ડિઝની વોલ્ટ ડિઝની ધ વોલ્ટ કંપની ઓન્સ ફાઈવ વેકેશન રિસોર્ટ એટલે કે જે વોલ્ટ ડિઝનીની કંપની પોતે પાંચ વેકેશન રિસોર્ટના માલિક છે અગિયાર થીમ પાર્ક છે બે વોટર પાર્ક ઓગણચાલીસ હોટલ્સ અને આઠ મોશન પિક્ચર સ્ટુડિયો અને છ રેકોર્ડ લેબલ્સ અને વન ટેરેસ્ટ્રિયલ ટેલિવિઝન નેટવર્ક આ બધાના માલિક અત્યારે વોલ્ટ ડિઝનીની કંપની એ ચલાવે છે વિદ્યાર્થી મિત્રો આ હતી અદ્ભુત વ્યક્તિત્વ એક સફળ વ્યક્તિત્વ વોલ્ટ ડિઝનીની વાત વોલ્ટ ડિઝનીએ તેમના જીવનમાં જે પણ કાર્યો કર્યા છે અને કાર્ય કરવાની પાછળ એની કેટલી મહેનત હતી અને નાનામાં નાની મહેનતથી સખત મહેનતથી તમે કેટલા વિશ્વના ફલક ઉપર સફળ બની શકો તેની ચર્ચા આપણા યુનિટમાં કરીશું વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ ભાષાંતરથી માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર વિદ્યાર્થી મિત્રો અહીં એક બે સ્પેલિંગ આપેલા છે ઇન્ફ્લુઅન્સ ઇન્ફ્લુઅન્સ એટલે કે પ્રભાવ અને લિંગર્સ એટલે કે રહેવું હોવું માય બ્રધર એટલે કે મારો ભાઈ વોલ્ટ ઇઝ નો મોર વિદ્યાર્થી મિત્રો અહીં સ્ટોરી કોણે લખી છે તો એમના ભાઈ મોટા ભાઈ એટલે કે રોય ડિઝનીએ રોય ડિઝની કહે છે કે મારો ભાઈ વોલ્ટ અત્યારે હાજર નથી યેટ યેટ એટલે કે પરંતુ છતાં પણ હિઝ ઇન્ફ્લુઅન્સ તેનો જે પ્રભાવ છે લિંગર્સ લાઈક અ લિવિંગ પ્રેઝન્સ ઓવર ધ સ્ટુડિયો સ્ટુડિયો એટલે કે ડિઝનીલેન્ડ ડિઝનીલેન્ડમાં તેનો પ્રભાવ હજુ સુધી પ્રેઝન્સ છે પ્રેઝન્સ એટલે કે હાજર છે વેર હિ ટર્નઆઉટ ધ કાર્ટૂન્સ કે જ્યાં વેર એટલે કે કે જ્યાં તે ટર્ન આઉટ ટર્નઆઉટ એટલે ની તરફ વળવું કોના તરફ વળ્યા હતા વોલ્ડ ડીઝની તો કાર્ટૂન્સ તરફ નેચર ફિલ્મ્સ તરફ અને ફીચર મૂવી તરફ તેઓ ત્યાં વળ્યા હતા તેઓએ ત્યાં કામ કર્યું હતું ધેટ મેડ હિમ નોન કે જેણે તેમને નોન એટલે કે પ્રખ્યાત બનાવ્યા હતા એન્ડ લવડ અરાઉન્ડ ધ વર્લ્ડ વિશ્વમાં વોલ્ટ ડિઝનીને ચહિતા બનાવ્યા હતા તે જગ્યાએ વોલ્ટ ડિઝનીનો હજુ પણ પ્રભાવ હાજર છે તેવું તેમના ભાઈ રોય ડિઝની કહે છે ઇવન નાવ એઝ આઈ વોક અરાઉન્ડ ધ સ્ટુડિયો કરવું વિદ્યાર્થી મિત્રો અહીંયા બે શબ્દ આપેલા છે એક છે એન્કાઉન્ટર એન્કાઉન્ટર એટલે સામનો કરવો અને બીજો શબ્દ છે કન્ટ્રી બોય એટલે કે દેશી છોકરો ઈવન નાવ એઝ આઈ વોક અરાઉન્ડ ધ સ્ટુડિયો અત્યારે પણ હું જ્યારે સ્ટુડિયો તરફ જાઉં છું આઈ હાફ એક્સપેક્ટ ટુ એન્કાઉન્ટર હાફ એક્સપેક્ટ એક્સપેક્ટ એટલે અપેક્ષા રાખવી આશા રાખવી મને હજુ પણ મહદઅંશે એવી ઈચ્છા થાય છે કે આઈ એન્કાઉન્ટર ધેટ ટોલ એન્કાઉન્ટર એટલે મળવું તેમનો સામનો કરવો કોનો સામનો કરવો ધેટ ટોલ ટોલ એટલે કે ઊંચો કન્ટ્રી બોય એટલે કે દેશી છોકરો જે વર્લ્ડ ડીઝની હતો ઊંચા અને દેશી છોકરા તરીકેનું એનું શરીર હતો બાંધો હતો એ વ્યક્તિને હું અત્યારે પણ મળી લઉં એવી મને ઈચ્છા થાય છે હેડ બાઉડ ઇન થોટ એનું મસ્તક જે હોય છે એના વિચારો જે હોય છે થોટ અબાઉટ ધ સમ ન્યૂ પ્રોજેક્ટ એમના વિચારો માત્ર ને માત્ર કાંઈક નવા પ્રોજેક્ટ હોય છે વ્યક્તિને મને મળવાની અત્યારે પણ છે ઈચ્છા છું એવું રોય ડિઝની જણાવે વિદ્યાર્થી મિત્રો અહી રોય ડિઝની એમના નાના ભાઈ એટલે કે વર્લ્ડ ડિઝની ની લાઈફની વાત કરે છે ત્યારબાદ તમે ફોટો જોઈ શકો છો ડિઝનીલેન્ડનો જે આપણા બેકગ્રાઉન્ડમાં ફોટો છે આ ડિઝનીલેન્ડ ને બનાવનાર વ્યક્તિત્વ એટલે વર્લ્ડ ડિઝની અહીં એક સ્પેલિંગ છે ડ્રાઇવિંગ ફોર્સ ડ્રાઇવિંગ ફોર્સ એટલે કે પ્રેરક શક્તિ અને મેન્શન એટલે કે દાખવવું વિદ્યાર્થી મિત્રો ભાષાંતરની વાત કરીએ વોલ્ટ વોઝ અ સો મચ ડ્રાઇવિંગ ફોર્સ બિહાઇન્ડ ઓલ વી ડીડ વોલ્ટ પાસે એવી પ્રેરક શક્તિ હતી બિહાઇન્ડ ઓલ વી ડીડ અમે જે પણ કાર્ય કરતા એની પાછળ વોલ્ટ ડિઝનીનું પ્રેરક શક્તિ હતી વોલ્ટ ડિઝનીનો ઇમેજિનેશન પાવર હતો ફ્રોમ મેકિંગ મૂવીઝ ટુ બિલ્ડિંગ ડિઝનીલેન્ડ એક મૂવી બનાવવાથી લઈ અને ડિઝનીલેન્ડની જે રચના કરી આ બધા જ અમારા જે સારા કાર્યો હતા એની પાછળ કોનો વોલ્ટ ડિઝનીની પ્રેરકશક્તિ હતી દેટ પીપલ કોન્સ્ટન્ટલી પીપલ એટલે કે લોકો અને કોન્સ્ટન્ટલી એટલે સતત મેન્શન હિઝ નેમ એઝ ઇફ હી વર સ્ટીલ અલાઇવ લોકો તેમને એવી રીતે યાદ કરે છે એવી રીતે લોકો એને રિમેમ્બર કરે છે કે જાણે તેઓ જીવંત હોય હી એઝ ઇફ એઝ ઇફ જે છે એ ધારણા દર્શાવે છે આપણે અગિયાર અને બારના ગ્રામરમાં વિદ્યાર્થી મિત્રો સપોઝિશન ઓફ એન એક્શન ફંક્શન ભણીએ તેમાં ધારણા દર્શાવવા માટે આ ઇફ લેંગ્વેજ આઇટમનો ઉપયોગ કરીશું ત્યારબાદ અહીં એક શબ્દ છે ફીચર ફીચર એટલે કે નાટ્યરૂપક વિદ્યાર્થી મિત્રો આગળ ચર્ચા કરીએ એવરી ટાઈમ વી શો અ ન્યૂ પિક્ચર ઓર ઓપન અ ન્યૂ ફીચર એટ અ ડિઝનીલેન્ડ જ્યારે જ્યારે પણ અમે કંઈક નવું પિક્ચર જોઈએ કંઈક જોવા મળે અથવા તો ઓપન અ ન્યૂ ફીચર ડિઝનીલેન્ડમાં કાંઈક એવું નવું કંઈક બન્યું હોય તો સમવન ઇઝ બાઉન્ડ ટુ સે આઈ વન્ડર હાવ વોલ્ટ વુડ લાઈક ઇટ ત્યારે કોઈક વ્યક્તિ એવું તરત જ અને ચોક્કસ કહેશે કે આઈ વન્ડર એટલે કે વોલ્ટને શું આ પસંદ આવશે વોલ્ટને આ જે નવી બાબત બની એ પસંદ આવશે મિત્રો આ બધી બાબતો વોલ્ટના મૃત્યુ પછીની છે એન્ડ વેન ધીઝ હેપન્સ અને જ્યારે કંઈ પણ ડિઝનીલેન્ડમાં નવું બને છે આઈ પર્સનલી રિયલાઇઝ વિદ્યાર્થી મિત્રો આઈ સર્વનામ કોના માટે છે તો કે રોય ડીઝની એના મોટા ભાઈ માટે આઈ પર્સનલી રિયલાઇઝ અને ત્યારે હું વ્યક્તિગત રીતે એવું અનુભવું છું કે દેટ ઇઝ દેટ ઇટ વોઝ અ સમથિંગ હી હિમસેલ્ફ હેડ અ પ્લાન અને એવું જ કંઈક બન્યું હોય કે જે હી એટલે કે વર્લ્ડ ડીઝનીએ પોતે જાતે જ યોજ્યું હોય પોતે જાતે જ એની યોજના કરી હોય એવું જ બને છે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો વોલ્ટ ડિઝની જ્યારે મૃત્યુ પામ્યા હતા ત્યારે વર્ષો સુધી ડિઝનીલેન્ડ સારી રીતે ચાલી શકે ને તેવા પ્લાન પોતે એ પાછળ મૂકતા ગયા હતા એવું અદ્ભુત વ્યક્તિત્વ એટલે કે વોલ્ટ ડિઝની ત્યારબાદ તમે ફોટોગ્રાફ્સમાં જોઈ શકો છો કે જે શૂટ પહેરેલું છે અને જેમના હાથમાં સ્ટીક છે એ વ્યક્તિ ડિઝની અને એમના ભાઈ રોય ડીઝની બાજુમાં ઊભા છે અહીં જે અઘરા સ્પેલિંગ છે તેની વાત કરીએ ઇમેજિનેટિવ ઇમેજિનેટિવ એટલે કલ્પનાશીલ જે લોકો કલ્પના સારી રીતે કરી શકતા હોય તેના માટે આ વિશેષણ વાપરવામાં આવે છે ત્યારબાદ ઇન્ડસ્ટ્રીયસ ઇન્ડસ્ટ્રીયસ એટલે મહેનતું ત્યારબાદ એક સ્પેલિંગ છે ખૂબ જ મહત્વનો કોમ્પ્લેક્સ કોમ્પ્લેક્સ એટલે જટિલ અઘરું હોય ડિફિકલ્ટ હોય તેમના માટે જોઈએ ભાષાંતર ફોર માય ઇમેજિનેટિવ એન્ડ ઇન્ડસ્ટ્રીયસ બ્રધર એટલે કે જે મારો કલ્પનાશીલ અને મહેનતું ભાઈ હતો લેફ્ટ ઇનફ પ્રોજેક્ટ લેફ્ટ એટલે છોડીને મૂકવું છોડી મૂકવું તે અમારા માટે પૂરતા પ્રોજેક્ટ મૂકીને ગયો હતો ઇન પ્રોગ્રેસ ટુ કીપ ધ રેસ્ટ ઓફ અસ બીઝી ફોર મેની મેની યર્સ મેની મેની યર્સ એટલે ઘણા ઘણા વર્ષો સુધી બીઝી એટલે વ્યસ્ત અમારો મોટો ભાઈ એટલે કોણ વોલ્ટ ડિઝની એના માટે વિશેષણ કયા બંને વાપરેલા છે કલ્પનાશીલ અને મહેનતુ અમારો જે મહેનતુ અને કલ્પનાશીલ એવો ભાઈ જે ઘણા બધા પ્રોજેક્ટ હજી ગતિમાં મૂક્યા છે કે જે અમને બાકીના બધાને ઘણા ઘણા વર્ષો સુધી વ્યસ્ત રાખશે બીઝી રાખશે વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન એટલે કે વોલ્ટ ખૂબ જ જટિલ માણસ હતો તેને કોઈ સમજી નહોતું શકતું કારણ કે તેના વિચારો એટલા બધા ઉચ્ચ વિચારો હતા કે પોતાની કલ્પના શક્તિથી એટલું બધું ઉચ્ચ વિચારતો કે ત્યાં સામાન્ય વ્યક્તિની વિચારવાની ક્ષમતા પૂરી થઈ જતી હતી વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પેરેગ્રાફ એક્સ્ટ્રા ઓર્ડિનરી એક્સ્ટ્રા ઓર્ડિનરી એટલે કે અસામાન્ય આ શબ્દ કોના માટે વપરાયો છે તો કે વોલ્ટ ડિઝની માટે ભાષાંતર જોઈએ ટુ ધ રાઇટર્સ રાઇટર્સ એટલે લેખકો પ્રોડ્યુસર્સ એટલે કે નિર્માતાઓ એન્ડ એનિમેટર્સ એટલે કે કાર્ટુનિસ્ટો લેખક નિર્માતા અને કાર્ટુનિસ્ટ વર્ક વિથ હિમ કે જેઓ તેમની સાથે કામ કરતા હતા કોની સાથે વોલ્ટ ઇઝની સાથે હી વોઝ અ જીનિયસ તેઓ એવું માનતા હતા કે વોલ્ટ હતો એ ખૂબ જ બુદ્ધિજીવ વ્યક્તિ હતો વુ હેડ એન એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી તેની પાસે અસામાન્ય અદ્ભુત એબિલિટી એબિલિટી એટલે ક્ષમતા હતી સેની ટુ એડ એન એક્સ્ટ્રા સ્ટ્રોક ઓફ ઇમેજિનેશન તે પોતે કલ્પનામાં એવી અદ્ભુત વિચારોને ઉમેરી શકતો કોઈપણ પ્રકારની સ્ટોરી હોય એની સ્ટોરી ઓર આઈડિયા કોઈ પણ વિચારો હોય કોઈ પણ પ્રકારની વાર્તા હોય તો તેમાં અકલ્પ્ય કલ્પનાઓને ઉમેરવાની તેનામાં અદ્ભુત એવી ક્ષમતા હતી એટલે કે વોલ્ડ ડિઝની કોઈ પણ નાની એવી બાબત હોય તો પણ તેમાં પોતાની કલ્પના શક્તિથી એવું જબરજસ્ત ઇમેજિનેશન કરતા કે જેના કારણે તે સ્ટોરી અથવા તેના આઈડિયા વિચારોને તેટલા હદ સુધી એ સફળ બનાવી શકતા હતા ત્યારબાદ ફોટોગ્રાફ્સમાં જોઈ શકો છો કે તેની વર્લ્ડ ડિઝનીની આજુબાજુ ઘણા બધા મિકી માઉસ છે વામ વામ એટલે કે મૃદુ હુંફ આપનાર ભાષાંતર જોઈએ ટુ ધ મિલિયન્સ ઓફ પીપલ કરોડો લોકો માટે વુ વોચ હિઝ ટીવી શો કે જે લોકો તેમનો ટીવી શો જોતા હી વોઝ અ વામ કાઇન્ડલી પર્સનાલિટી બ્રિંગિંગ ફન એન્ડ પ્લેઝર ઇન ધેર હોમ્સ તે લાખો કરોડો લોકો માટે ખૂબ જ હૂંફ આપનાર વ્યક્તિ કાઇન્ડલી પર્સનાલિટી એટલે કે તેઓ નમ્રશીલ વ્યક્તિત્વ ધરાવતા હતા અને સાથે સાથે બ્રિંગિંગ ફન બ્રિંગ એટલે લાવવું બ્રિંગિંગ ફન એન્ડ પ્લેઝર ઘરમાં આનંદ અને ઉત્સાહ લાવવાવાળા વ્યક્તિત્વ હતા તે કોણ હતા વોલ્ટ ડિઝની પરંતુ વોલ્ટ ડિઝની એક બીજી પણ ખાસિયત હતી કે તેઓ જે પણ પ્રોજેક્ટ કરતા તેની પાછળ લાખો કરોડો અબજો રૂપિયા તે ઇન્વેસ્ટમેન્ટ કરતા હતા અહીંયા સ્પેલિંગ છે એમની વાત કરીએ સીમ એટલે કે લાગવું હેલબેન્ટ એટલે કે ગમે તે રીતે કંઈક મેળવવા માટે નિર્ધારિત અને બેંક રપ્ટસી એટલે નાદારીની સ્થિતિ ભાષાંતર જોઈએ ટુ ધ બેન્કર્સ એટલે કે બેંકવાળા માટે વુ ફાઇનાન્સ અસ કે જેઓ અમારામાં આર્થિક સહાય કરતા આઈ એમ શ્યોર હું ખાતરી સાથે કહી શકું કે હી સીમ લાઈક અ વાઇલ્ડ મેન એટલે કે તેઓને એવું લાગતું કે અમે એક નાદાર વ્યક્તિ હોય હેલ્બેન્ડ ફોર બેન્ક રપ્ટસી એટલે કે ઉધારને ચૂકવવામાં નિષ્ફળ રહી નાદારી નોંધાવે તે પ્રકારના વ્યક્તિઓ એ બેંકવાળા અમને સમજતા હતા કારણ કે વોલ્ડીઝની પોતે અબજો રૂપિયા નાખે એટલે બેંકવાળાને એવું થાય કે આ લોકો કદાચ નિષ્ફળ જશે તો અમારા પૈસા જશે પણ ખરેખર એવું હતું નહીં ટુ મી મારા માટે હી વોઝ માય અમેઝિંગ કીડ બ્રધર તે મારા માટે એક અદ્ભુત નાનો ભાઈ હતો ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ તેમના વિચારો જે હતા અતાર્કિક સપનાઓથી ઘેરાયેલો હતો ધેટ હી મેડ કમ ટ્રુ અને તે સપના તેણે સાચા પણ કરી બતાવ્યા હતા એ જ મારો નાનો ભાઈ એટલે કે વોલ્ટ ડિઝની વિદ્યાર્થી મિત્રો આ વોલ્ટ ડિઝની કોઈ પણ ડ્રોઈંગ્સ કરતા હોય કોઈ પણ કામ કરતા હોય તો એટલું ખંતથી હતી ધ્યાન ધ્યાનથી કરતા હોય કે તે કાર્યને સફળ બનાવી દેતા હતા આગળ જોઈએ ઓર્ચર્ડ ઓર્ચર્ડ એટલે કે એક વાડી એક પ્રકારની વનસ્પતિ તમે ચિત્રમાં જોઈ શકો છો આ પ્રકારની ઘે ઘટાદાર વનસ્પતિ હોય છે ધ એપલ ઓર્ચર્ડ એટલે કે સફરજનના ઝાડ એન્ડ વિપિંગ વિલો વિપિંગ વિલો મીન્સ કે તમે આ ચિત્રમાં જોઈ શકો છો આ વિપિંગ વિલો નામનું લીલાછમ વૃક્ષો હોય છે સ્ટેન્ડ ગ્રીન એન્ડ બ્યુટીફુલ એટ અવર ઓલ્ડ ફાર્મ અમારી જૂની વાડીમાં સફરજનના વિપિંગ વિલોના લીલાછમ વૃક્ષો વચ્ચે વેર વોલ્ટ સ્કેચ હિઝ ફસ્ટ એનિમ્સ કે વોલ્ટે પોતાનું પહેલું એનિમલ પહેલું પ્રાણી વિશે એણે સ્કેચ સ્કેચ એટલે કે દોરવું એણે પહેલું સ્કેચ દોર્યું હતું એ શું હતું તો કે હોર્સ ઘોડો હતો એ આપણે આગળ ચર્ચા કરીશું આગળ જોઈએ સ્પેલિંગ છે અહીં રિકોલ રિકોલ એટલે યાદ કરવું સ્નગલ એટલે કે લપાઈ જવું અને હોન્ટિંગ એટલે કે ભયાનક ત્યારથી મિત્રો અહીં જોઈએ આઈ રિકોલ મને યાદ છે હાવ વોલ્ટ એન્ડ આઈ વુડ સ્નગલ ટુગેધર હું અને મારો ભાઈ વોલ્ટ અમે એકબીજા સાથે લપાઈ જતા હતા ઇન બેડ પથારીમાં એન્ડ હિયર ધ હોન્ટિંગ વિસલ ઓફ લોકોમોટિવ પાસિંગ ઇન ધ નાઇટ રાત્રિના સમયમાં જે એક લોકોમોટિવ નામની ટ્રેન જે ટ્રેનનો પ્રકાર છે તે ટ્રેન જ્યારે પસાર થતી અમારા ફાર્મની બાજુમાંથી ત્યારે એ ભયાનક તેની વિસલનો એની સિટીનો અવાજ સાંભળી અને અમે બંને એકબીજાને વળગી અને લપાઈ જતા હતા અવર અંકલ એટલે કે અવર અંકલ માઇક વોઝ એન એન્જિનિયર અમારા કાકા જે હતા એ ડ્રાઈવર હતા તે ટ્રેનના એન્જિનિયર હતા વિદ્યાર્થી મિત્રો એક ઇન્ટરેસ્ટિંગ વાત એન્ડ હી હેડ બ્લો હિઝ વિસલ વન લોંગ એન્ડ ટુ શોર્ટ વિદ્યાર્થી મિત્રો એ પોતે જે એના કાકા હતા એ પોતે સીટી વગાડતા જ્યારે પણ એ ફાર્મની પાસેથી ટ્રેન નીકળે ત્યારે એક લાંબી અને બે ટૂંકી સીટી વગાડતા જસ્ટ ફોર અસ માત્ર ને માત્ર અમારા બંને ભાઈઓ માટે વોલ્ટ નેવર લોસ્ટ હિઝ લવ ફોર ટ્રેન્સ વિદ્યાર્થી મિત્રો વોલ્ટ ડિઝની જે હતા એને ક્યારેય પણ ટ્રેન માટેનો પ્રેમ ક્યારે ગુમાવ્યો નહીં તેને ટ્રેન ખૂબ જ ગમતી હતી અત્યારે પણ તમે જો ડિઝનીલેન્ડ જાઓ તો ડિઝનીલેન્ડના એન્ટ્રન્સમાં એન્ટ્રીમાં પણ ટ્રેન લગાવેલી છે અને ટ્રેનના ખૂબ જ વધારે ચહિતા હતા આગળ જોઈએ યર્સ લેટર વર્ષો પછી પણ એન્ડ ઓલ્ડ ફેશન ટ્રેન વોઝ વન ઓફ ધ ફર્સ્ટ એટ્રેક્શન એટ ડિઝનીલેન્ડ એટ્રેક્શન એટલે આકર્ષણ વિદ્યાર્થી મિત્રો ઘણા વર્ષો પછી પણ એક અત્યંત જૂની પુરાણી ટ્રેન એ ડિઝનીલેન્ડમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી હજુ પણ એ ટ્રેન ત્યાં સ્થગિત છે વિદ્યાર્થી મિત્રો આગળ વાત કરીએ એઝ ફાર બેક એઝ આઈ કેન રિમેમ્બર વોલ્ટ વોઝ અ ડ્રોઈંગ અહીં એક શબ્દ છે નિકલ નિકલ એટલે પાંચ સેન્ટના મૂલ્યનો સિક્કો જેમ આપણી કરન્સી છે રૂપિયો પૈસા એવી રીતે નિકલ એટલે પાંચ સેન્ટ થાય વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ વાત વોલ્ટ ડિઝનીની એઝ ફાર બેક એઝ આઈ કેન રિમેમ્બર એઝ ફાર બેક એટલે કે જેટલું પણ હું પાછળ જાઉં આઈ કેન રિમેમ્બર હું યાદ કરી શકું કે વોલ્ટ વોઝ અ ડ્રોઈંગ વોલ્ટ ચિત્રો દોરતા હતા ધ ફસ્ટ મની હી એવર મેડ વોઝ અ નિકલ એણે પહેલી વખત પોતે પહેલી વખતે કમાયા હતા કેટલું તો કે એક નિકલ ફોર અ સ્કેચ ઓફ નેબર્સ હોર્સ નેબર્સ એટલે પાડોશી તેમણે પાડોશીના ઘોડાનું સ્કેચ દોર્યું અને પાડોશીના ઘોડાના સ્કેચ ઉપરથી પહેલી વખતે એક નિકલ કમાયા હતા એટલે કે પાંચ સેન્ટના મૂલ્યનું તેઓ કમાયા હતા આ હતી વોલ્ટ ડિઝનીની વાતો વિદ્યાર્થી મિત્રો હજુ પણ ઘણી બધી બાબતો તેની ચર્ચા કરીશું પણ આજની જે પણ યુનિટની સ્લાઇડ છે એ સ્લાઇડને સારી રીતે અભ્યાસ કરી અને પછી વર્કશીટ છે તેના પેરેગ્રાફ ક્વેશ્ચન આન્સર સિમિલર વર્ડ અને ફિલિંગ ધ બ્લેન્ક્સ આપ સૌ કમ્પ્લીટ કરશો આગળનો યુનિટ નેક્સ્ટ સેશનમાં ચર્ચા કરીશું થેન્ક યુ સો મચ